वडा प्रधान नरेन्द्र मोदी आज थी बे दिवस गुजरात प्रवासे आवी रह्या छे। आज बपोरे लगभग 3 वाग्यानी आसपास प्रधानमंत्री नरेन्द्र मोदी राजकोट में आवी जशे। राजकोट में ग्रीन फील्ड इंटरनेशनल एरपोर्ट नु उद्घाटन करशे। त्यारबाद राजकोट ना ज केकेवी ओवरब्रिज नु लोकार्पण पण करशे। रेसकोर्स मैदान में जंगी सभा ने पीएम मोदी संबोधन करशे। तो सौनी योजना लिंक 3 प्रोजेक्ट नु पण लोकार्पण करशे। एरपोर्ट थी रेसकोर्स मैदान सुधी रोड शो नु पण आयोजन करवामां आव्युं छे। बस थोड़ीक ज वारमां वडाप्रधान नरेन्द्र मोदी राजकोट खाते पहोंची जशे अने राजकोटवासीओ ने विकास कार्योनी भेट आपशे। हाल में ज्यां जनसभानु आयोजन करवामां आव्युं छे त्यां मोटी संख्या में लोको उपस्थित। प्रधानमंत्री नरेन्द्र मोदी आज राजकोट में महत्वना प्रोजेक्ट है तेमना लोकार्पण करवाना है। जेमा सौथी महत्वनो प्रोजेक्ट एक पण छे के जेमा सौनी योजना लिंक 3 नो जे प्रोजेक्ट है तेमनो पण आज लोकार्पण करवाना है। कुंवरजीभाई बावड़िया पण आपणी साथे छे। साहेब, केवी रीते जुओ छो आज सौनी योजना महत्वनो प्रोजेक्ट है तेमनो पण आज लोकार्पण पीएम ना हस्ते थवा जई रह्यु छे? देशना प्रधानमंत्री आदरणीय नरेन्द्रभाई ज्यारे गुजरातमां हता ए वखत एमने सौनी योजना એનો વિચાર સૂજો, એને મૂર્તિમંત કરવા માટે 2012 શરૂ કરી અને 16 અંદર એણે લિંક 1, 2, 3, 4 એમ તબક્કાવાર આ યોજના કરવી અને આખાએ સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવું એવું એમનું એક સ્વપ્ન હતું, એને સાકાર કરવા માટે એમણે એ વખતે જે નિર્ણય કરેલો એને આજે દેશના પ્રધાનમંત્રી જ્યારે ત્યાં બેઠા છે ત્યારે એમણે પણ આ લિંક 3 કે જે આજના કાર્યક્રમ લાગી વળગે છે એને એના ફેઝ 8 અને 9 કે જેની અંદર આજી પાદર અને ફોપર ડેમનો એમાં સમાવેશ થાય છે। આખી સૌરાષ્ટ્રની લગભગ જેને સૌની યોજના 4-4 લિંક પૂર્ણ અને આરે છે, થોડું ઘણું બાકી છે, પૂર્ણ અમે 6-8 મહિનામાં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। એ પૂર્ણ થતાં આખાએ સૌરાષ્ટ્રની અંદર આ સૌની યોજના એ સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણી માટેની એક આશીર્વાદ બની રહેવાની છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરોયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે અને 3 મોટી ભેટ એવો આપવાના છે। આપણી સાથે ધારાસભ્ય જયેશભાઈ જોડાયા છે। જયેશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। બ્રિજ, એરપોર્ટ અને સૌની યોજના ત્રણેયનું લોકાર્પણ કરવાના છે, કેવડી મોટી સિદ્ધિ ગણી શકાય? રાજકોટને આંગણે આજે ગૌરવવંતો દિવસ છે। દેશના પ્રધાનમંત્રી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ આજે રાજકોટના મહેમાન બનવા જઈ રહ્યા છે અને 3 મોટા યોજનાઓનું લોકાર્પણ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે સાથે સૌની યોજનાનું લોકાર્પણ અને કેકેવલના ઓવરબ્રિજનું લોકાર્પણ આજે પ્રધાનમંત્રીના હસ્તે થયું છે। ગુજરાત માટે ગૌરવની વાત છે કે 1 કરોડ રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ આજે નરેન્દ્રભાઈના હસ્તે થવા જઈ રહ્યું છે। આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાની એને જાહેરાત કરી ત્યારે ઘણા લોકોના માનવામાં નહોતું હતું કે નર્મદાની લિંકથી સૌરાષ્ટ્રના ડેમોને કેવી રીતે ભરવા। આજે નરેન્દ્રભાઈએ શરૂઆત કરેલી સૌની યોજના અને સ્વપ્ન આજે પૂરો થવા તરફ જઈ રહ્યું છે। સૌની યોજના લિંક 3ના આજે લોકાર્પણ થશે, હું માનું છું કે ભવિષ્યની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી અને પાણી જો સહેલાથી મળી રહેતો ખેડૂતોમાં તાકાત છે ગમે એ પરિસ્થિતિમાં મારે ધાન્ય પેદા કરવાની। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।